માંગરોળના અતિ પૌરાણિક રણછોડરાય મંદિર ખાતે સુકા મેવાના સુંદર હિંડોળાના દર્શન સાથે નંદ મહોત્સવની ઉજવણી કરાઈ. આજે પ્રસંગ શું છે એ ગામ અહીંયા માંગરોળ ગામની અંદર રણછોડજી મંદિરની હવેલી આવેલી છે, જે સ્વયંભૂ પ્રાગટ્ય છે. 577 વર્ષ આ સ્વરૂપને પૂર્ણ થયા છે. ગોમતી વાવમાંથી આ સ્વરૂપ પ્રગટ થયું છે. આજે શ્રાવણ દસમને સુકા મેવાના હિંડોળાનું આયોજન કરેલું છે, તેમજ સાથે સાથે રણછોડ મંડળ છે એમને ધૂનનું પણ આયોજન અહીંયા કરેલું છે. આ સાથે અહીંયા વર્ષોથી ટૂંકમાં અહીંયા ધૂન મંડળ ને એવું ચાલે છે, હિંડોળાના સત્સંગ ચાલે છે. અને આ સ્વરૂપ અને સિંહાસનને 578 વર્ષ પૂરા થઈ છે ડિસેમ્બર મહિનામાં માગસર સુદ છઠના દિવસે. અને અહીંયા 18 પેઢીથી અમે લોકો જ સેવા કરીએ છીએ. હું નલિનભાઈ મુખિયાજી જે ગુજરી ગયા એમની દીકરી છું ત્યાંથી. ત્યાં નરસિંહ મહેતાના કાકા પર્વત મહેતા એમને અહીંયા જે દશા અવતારનું સિંહાસન છે એ કચ્છ પથ્થરમાંથી કોતરણી કરેલું, વાસુદેવ નામના કડિયાએ એમની કોતરણી કરેલી હતી. અને એ પવનના ઝોકાથી આવી દ્વારકાની બદલે અહીંયા એ સિંહાસન ખુદ પર્વત મહેતાએ પધરાવેલું છે. તેની અંદર જ રણછોડરાય જે અઠાંગણ સ્વરૂપ છે એ બિરાજે છે. અને એ પણ સ્વયંભૂ માંગરોળ માંડવી દરવાજે જે ગોમતી વાવ આવેલી છે એમાંથી જ એ સ્વરૂપ પ્રગટ થયેલું છે. અત્યારે આર્થિક સહયોગ હું અને મારી બેન સંભાળીએ છીએ, આર્થિક સહયોગ અમારા બેના. અને બાકી રણછોડ મંડળ છે એનો સત્સંગ રાખેલો છે. આપણે આ હવેલીને કેટલા વર્ષ થયા છે? હવેલીને 578 વર્ષ માગસર સુદ છઠના દિવસે પૂર્ણ થશે.